શિનોર તાલુકામાં વધુ બે કોરોના પોઝિટિવ કેસો સામે આવતા તંત્ર દોડતું થયું છે. શિનોર તાલુકાના ટિંગલોદ ગામે રહેતી આશા વર્કર તથા માંજરોળ ગામે શ્રમજીવી યુવાન સાથે તાલુકામાં બે કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે, જો કે આ બે કેસો પૈકી માંજરોળ ગામનો શ્રમજીવી યુવાન ભાગી છૂટતા આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. શિનોર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સાદલી આરોગ્ય કેન્દ્ર દ્વારા તારીખ 13/7/2020 ની રોજ લેવામાં આવેલ 15 વ્યક્તિઓના કોરોના સેમ્પલો પૈકી તારીખ 14/7/2020 ની રોજ ટિંગલોદ ગામમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતા પદ્માબેન જયેશભાઈ પંડ્યા, જેમની ઉંમર 40, તથા માંજરોલ ગામે ગ્રામ પંચાયતની દિવાલનું કામ કરતા શ્રમિક કમલેશ ડામોર, જેમની ઉંમર 22, ને રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા પદ્માબેન પંડ્યાને વરણામાં સ્થિત બાબરિયા ઇન્સ્ટિટ્યૂટ કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે કોરોના રિપોર્ટ આવ્યા બાદ માંજરોલ ગામે આરોગ્ય વિભાગ દ્વારા પૂરી કાળજીને રખાતા રાત્રિના સમયે ગ્રામ પંચાયતની દિવાલનું કામ કરતા શ્રમિકો ક્વોરન્ટાઇન થવાના ડરથી ભાગી છૂટ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે માંજરોલ ગામે ગ્રામ પંચાયતની દિવાલનું કામ કરતા શ્રમજીવીનું પૂરેપૂરું નામ અને સરનામું નહીં લેતા સાદલી આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારી સામે આવી છે, પરંતુ કોરોના ટેસ્ટ બાદ તંત્રની બેદરકારીથી નાસી છૂટવામાં સફળ થયેલ શ્રમજીવી કમલેશ ડામોરના સંપર્કને કારણે કેટલા લોકો કોરોના સંક્રમિત થશે તેના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્ન પણ ઉઠવા પામ્યો છે. હું પટેલ મિત્રભાઈ ગોરધનભાઈ, ડેપ્યુટી સરપંચ માંદરોળ. આ સંરક્ષણ દિવાલનું કામ ચાલી રહ્યું હતું, એમાં એક ભાઈના પગે પથ્થર વાગવાથી એને સરકારી દવાખાને સાડલી લઈ જવામાં હતા. ત્યાં એને ડ્રેસિંગ કરવાનું થયું, એટલે ડ્રેસિંગ કરી આપ્યું. પછી એ લોકોએ પોતાની જાતે જ કોરોનાનો રિપોર્ટ લીધો, અને પછી એ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા મજૂર રાતોરાત અહીંયાથી જતા રહ્યા છે, અને સંરક્ષણ દિવાલનું કામ અટકી ગયું છે. રાજેશ વસાવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ શિનોર.